हेलो फ्रेंड्स, जी 24 કલાક સાથે હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું. દિવાળી સેલિબ્રેશન આપણે આજે આખો દિવસ કર્યું અને આખા દિવસમાં ઘણા બધા કલાકારો પણ જી 24 કલાક સાથે જોડાયા છે. તો આટલા બધા કલાકારો જોડાયા ત્યારે આપણે મોનલ ગજ્જરને કેવી રીતે ભૂલી શકીએ? તો ચાલો તેમની પાસે જઈએ, તેમની સાથે જાણીએ કે દિવાળી તે કેટલી પસંદ કરે છે, કેવી રીતે ઉજવતા હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ, વેરી વોર્મ વેલકમ ટુ જી 24 કલાક મોનલ. થેન્ક યુ સો મચ. મને કહેશો કે દિવાળીનો તહેવાર તમારા માટે કેટલો મહત્વનો રાખે છે? બધાના અલગ અલગ ફેસ્ટિવલ ફેવરેટ હોય છે, દિવાળીને તમે કેવી રીતે જોવો છો અને બહુ જ પસંદ છે તો કેમ? જો બેઝિકલી છે ને, બિંગ અ એક્ટર બહુ ઓછો સમય તમને તમારી ફેમિલી સાથે વિતાવવા મળતો હોય, અને મારું એવું છે કે હું બહુ અલગ અલગ લેંગ્વેજમાં કામ કરું છું. તો દિવાળી એટલે એક જ દિવસની રજા આવે, સ્પેશિયલી સાઉથમાં. એમના માટે દિવાળી એટલે એક જ દિવસની રજા, આપણા માટે લાપાચમ સુધી રજાઓ હોય અથવા ન્યૂ ઇયર હોય, ભાઈ બીજ હોય. તો આપણે એમ બિંગ અ ગુજરાતી, આપણી પાસે બહુ બધા ફેસ્ટિવલ્સ હોય તો બહુ ઓછી રજા મળે. તો દિવાળી ઇટ્સ લાઈક ઓનલી વન ડે જે હાર્ડલી મને ટાઈમ મળે, અને એ પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી આઈ સ્ટાર્ટ સ્પેન્ડિંગ મોર ટાઈમ વિથ ફેમિલી એન્ડ ઓલ. તો અમે બેઝિકલી હર વર્ષે એવું કરતા હોઈએ છીએ કે હું, મમ્મી, મારો મિકી અને મારી બહેન ચારે રોડ ટ્રીપ પર જતા રહીએ, પણ ન્યૂ ઇયરના દિવસે, નીકળીએ, દિવાળીના દિવસે ઘરે હોઈએ, દિવાળી સેલિબ્રેટ કરીએ, દિવાળીની પૂજા કરીએ, અને 3-4 દિવસ માટે જઈએ, લાપાચમ સુધીમાં પાછા આવી જઈએ, કેમ કે સિસ્ટરને પણ ત્યાં સુધી ઓફ હોય. બટ હવે આ વર્ષે એવું વિચાર્યું છે કે આ વર્ષે જૂની રીતે દિવાળી સેલિબ્રેટ કરવી છે, કે જે પહેલા આપણે બીજાના ઘરે જતા, જય શ્રી કૃષ્ણ કહેતા, નૂતન વર્ષે અભિનંદન કરતા, તો ફઈના ઘરે જવાનું, ભાઈના ઘરે જવાનું, જય શ્રી કૃષ્ણ કરવાનું, એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું. આ વખતે એવું વિચાર્યું છે કે ટ્રેડિશનલ વે જે પહેલા દિવાળી સેલિબ્રેટ કરતા હતા એ રીતે આ વખતે કરવાના છે. બિલકુલ. એ ટાઈમમાં વોટ્સઅપ નહોતું, એફબી નહોતું, સોશિયલ મીડિયા હતું નહોતું, પણ એમાં પણ એવું હતું ને કે જ્યારે લોકોને મળતા હતા ને તો એક ભાવ ફીલ થતો હતો એમ કે ના, ચલો દિવાળી આવી ગઈ, એ વાઇબ્રેશન જ અલગ હતા એમ. મહેમાન આવે તો દિવાળી વખતે આવે ને એની મજા જ કંઈક અલગ હોય. એ આ વખતે મિસિંગ લાગે છે હમણાં છેલ્લા કેટલાક વર્ષો? ઘણા વર્ષોથી. એવું થયું કે છે ને, ફોન જેટલો યુઝ ટુ થઈ ગયો ને એટલો સંપર્ક ઘટતો ગયો. પહેલાં કેવું હતું, ફોન હતું ને તો લિટરલી ફોન કરીને કહેતા કે નૂતન વર્ષે અભિનંદન, કેમ છો, મજામાં. પછી મેસેજ આવ્યો, મેસેજ કરતા થયા. હવે વોટ્સઅપ આવ્યો, સો નાઉ હવે ખાલી ઇમેજ આવે, એ પણ ફોરવર્ડ વન. હવે લોકો સ્પેશિયલ એટલી એફર્ટ નથી લેતા કે એક સ્પેશિયલ મેસેજ લખીને મોકલીએ. સો આઈ પ્રિફર કે હવે જે અટેચમેન્ટ પહેલાં જેવું હતું ને, એકબીજા એક આખી ફેમિલીમાં જ અંદર અંદર, એ સહેજ ઓછું થઈ ગયું છે. તો લાઈક મારે એ રીજનરેટ કરવું છે. તો પહેલાનો ટાઈમ એવો હતો કે હમ આપકે કોણ જોઈને આપણને ફિલિંગ આવતું હતું, અને આજે એકચ્યુઅલી લોકો કહે છે કે હમ આપકે કોણ. આ લાઈન બહુ જ બહુ જ એકચ્યુઅલી ટ્રુ છે. અચ્છા, મને કહેશો કે આઈડિયલી તમે જે કીધું કે તમે નવા વર્ષના દિવસે બહાર જાઓ છો એક દિવસ અને પછી ફેમિલી જોડે આ રીતે સ્પેન્ડ કરો છો, ફટાકડાનો રસ છે ખરા? હું એટલા માટે પૂછું છું કારણ કે અલગ અલગ વસ્તુ દિવાળી સાથે સંકળાયેલી છે એમ. નાનપણમાં આપણને બધાને ક્રેઝ હંમેશા રહેતો હતો, તમને ખરો એવો કોઈ શોખ? નાનપણમાં હતો, પણ ત્યારે લિમિટેડ ફટાકડા આવતા ઘરે, મતલબ 300 રૂપિયાના ફટાકડા આવી જતો, એમ લાગ્યું 4-5 દિવસ વાપરવાના છે, દેવ દિવાળી સુધી સાચવવાના છે, એવું બધું રહેતું. બટ એવર સિન્સ મારા ઘરે 7-8 વર્ષથી ડોગ છે, તો વી પ્રિફર અમે ફટાકડા નથી ફોડતા, તાળામંડળ કરી લઈએ, બીકોઝ વી પ્રિફર કે પેટ આર વેરી ગેટ સ્કેર્ડ એકચ્યુઅલી, નોઈસ એમને બહુ વધારે પસંદ આવે, અને મિકી બહુ જ બીજ હતો, એટલે અમે ટોટલી બંધ કરી દીધું છે. તો અમે એકચ્યુઅલી કાલે પણ જો થોડા ફટાકડા ફોડાયા હતા તો ફઈના ઘરે ગયા હતા અને એમના ઘરે ફોડાયા, તો યુ નો વી વર પાર્ટ ઓફ ધેટ. પણ હું પ્રિફર કરું કે હું કોઠી, ચકરડી અને તાળામંડળ સુધી સીમિત રહું, ઓર મેક્સિમમ દોરી અથવા પેન્સિલ. બ્લાસ્ટ થાય ને નોઈસ વાળા ફટાકડા નથી ફોડતા, જ્યાંથી મીકી આવ્યો છે ત્યાંથી. અચ્છા, આ સિવાય દિવાળીની ખાસ કોઈ એવી વાત, જેમ કે જે પહેલાના ટાઈમની તમે વાત કરી, એ ટાઈમ એવો હતો કે મમ્મી ઘરે મઠિયા પણ તળતી હોય ને તો એ સ્મેલ પણ એકદમ આપણને એક સ્વીટ ફિલિંગ આપે, એ આખો અલગ ટાઈમ હતો કે જેમાં આપણે ઇન્વોલ્વ થઈ જતા હતા એમ. આ વખતે તો બધું રસોઈના એટલું બધું કોમન થઈ ગયું છે. પહેલાં એવું હતું કે યુ નો કે બાજુવાળા માસીના ઘરે યુ નો પૌવાનો ચેવડો બહુ જ સરસ મળે છે, અને સ્પેશિયલી એમાં નાળિયેરના પીસીસ આવે તો છે એ જોઈએ છે, અથવા સ્વિંગ જોઈએ છે, કોઈના મઠિયા સારા બનતા હોય તો કોઈનો મગજ સારો મળતો હોય. તો સ્પેશિયલી ન્યૂ ઇયરમાં તમે જમતા ના હોય, ખાલી નાસ્તો જ કરતા હોય, કેમ કે બધાના ઘરે જતા હોય. હવે તો એવું થઈ ગયું છે કે કોઈ પોતાના ઘરે હોતું જ નથી, તો કોઈ કોઈના ઘરે કેવી રીતે જાય? સો પહેલાં કેવું હતું કે જોઈન્ટ ફેમિલી ના હોય, ન્યુક્લિયર ફેમિલી હોય, તો બધા એકબીજાને મળવા જાય, ટાઈમ સ્પેન્ડ કરે અને એટલું ઇમ્પોર્ટન્સ આપે. હવે તો પગે લાગવાનું જરૂર, પહેલાં તો પગને અડતા હતા, હવે તો ઘૂંટણ સુધી આવી ગયા છે. સો એટલું સમય સાથે ઘણું બધું બદલાઈ જાય, બટ એકચ્યુઅલી ક્યાંય ને ક્યાંય તમારે તમારા ટ્રેડિશન જીવતા રાખવાના. અને આઈ એમ સો બ્લેસ્ડ કે મારી ફેમિલી એવી છે કે
અત્યારની જ વાત કરું કે 20 તારીખે અમારે મારા કાકાના ઘરે મારા સગા કાકાના ઘરે બહુ મોટો પ્રસંગ હતો અને હું શૂટ કરતી હતી મારા મૂવી માટે, તો હું ના જઈ શકી. તો ના હવે ન્યૂ યર પર હું જવાની છું કે લાઈક એના કાલે જવું છે એવી રીતે. એવું કોઈ દિવાળીમાં ખરું, કારણ કે તમે જે પ્રકાર વાત કરી કે તમે શૂટ કરતી કંઈક તમારા ચાલુ હોય છે એમ, પણ ઘણી વાર શેડ્યુલ એવું હોય કે કોઈ પણ હિસાબે ના નીકળી શકો એમ, તો દિવાળીના સમયે તમે ક્યાં કેવા ફસાયો હોય શૂટિંગમાં અને તમને એવું થયું હોય કે શિટ યાર ગમે તેટલી રજા મળે પણ જો દિવાળીના દિવસે ઘરે નથી તો કશું કામનું નથી, એવું ક્યારે થયું છે ખરા? કારણ કે ઓબ્વિયસ છે કે તમે આઉટ ઓફ ગુજરાત જ્યારે હો ત્યારે દિવાળીને આધાર રાખીને એ બધું ના થતું હોય. તો બહુ છે ને, જ્યાં સ્કૂલિંગમાં હતી ને તો મારી મોસ્ટ ઓફ ધ દિવાળી મામાને ઘરે ગઈ છે સુરત, તો એટલે દિવાળી હું બહાર જ રહી છું એમ. લાઈક આ હું મમ્મીને એમ કહેતી મમ્મી આ દિવાળી મામાને ઘરે નથી જવું પ્લીઝ, બટ મારા મામાને એવું થતું હોય ને કે મારી ભાણી છે તો આવે એમ, કેમ કે મારા માસી જગદલપુર રહે તો બહુ દૂર રહે તો એ બહુ જલ્દી નહોતા ફ્રિકવન્ટલી આવી શકતા. તો આઈ વોઝ અ પર્સન કે હંમેશા મામાના ઘરે દિવાળી એટલે મામાના ઘરે, સો લાઈક જેવું સાથે હોય દેટ ઇઝ માય ફેસ્ટિવલ. અત્યાર સુધીની સૌથી બેસ્ટ દિવાળી કઈ રહી તમારી નાનપણથી અત્યાર સુધીની, જે દિવાળી તમે દર દિવાળી યાદ કરો છો કે એ દિવાળી જે થયું હતું આ વખતે ફરી એકવાર થાય, ચાહે ફેમિલીનું એક મોટું ગેટ ટુગેધર હોય અથવા કોઈ એવો બીજો સારો પ્રસંગ દિવાળીના સમયે અથવા કોઈ એવી ખાસ મેમરી કે જે તમને દર દિવાળી તમને વાગોડવાની ઈચ્છા થાય કે યાર યાસ આ દિવાળી હતી યાર ફરી એકવાર આ દિવાળી આવી જાય, કોઈ એકાદ વર્ષ તો એવું હશે કે જે ભૂલી નહીં શક્યા હોય આપણે એવી કોઈ ખાસ દિવાળી? તો લાઈક મેં તમને પહેલા મેન્શન કર્યું કે યુ નો કે પહેલા એવું હતું કે 300 રૂપિયાના ટાકડા હોય અને લાઈક વી હેવ ટુ સી, તો લાઈક 250 બ્લાસ્ટવાળા અથવા 500 બ્લાસ્ટવાળા ઇટ વોઝ અ ડ્રીમ ફોર અસ બીકોઝ ઓફ આઈ કેમ ફ્રોમ અ વેરી લો મિડલ ક્લાસ ઓફ ફેમિલી જ્યારે હું નાની હતી ત્યારે. તો આઈ રિમેમ્બર 5 મિકીને આવ્યા પહેલાં અમે આઈ થિંક કરીબન 40,000 ફટાકડા લીધા હતા અને ઇટ વોઝ લાઈક 250 ધડાકા અથવા 550 ધડાકા હેન આઈ એકચ્યુઅલી બ્લાસ્ટ. અને હું જ્યાં જૂના ઘરે રહેતી હતી ને અમે ત્યાં ફોડવા ગયા હતા, કેમકે અહીંયા આગળ કોઈ ફટાકડા ફોડતું જ નથી આ એરિયામાં એકચ્યુઅલી, યુ નો યુ હેવ ટુ ગો ટુ ગ્રાઉન્ડ ટુ એન્ડ એ ગ્રાઉન્ડમાં મજા ના આવે. તો હું જ્યાં જૂના વિવેકાનગર અમે રહીએ છીએ ત્યાં આગળ બહુ જ મોટું ઓપન ગ્રાઉન્ડ છે, તો ત્યાં અમે ગયા. અને રિમેમ્બર કે અમે મારા આજુબાજુવાળાને મેં બધાને બોલાયા હતા જે મારા ફ્રેન્ડ્સ હતા કે ચલો, કેમકે આટલા બધા એકલાથી ના ફૂટે, યુ નીડ અ પીપલ ટુ ફોડવા માટે ફટાકડા. સો આઈ રિમેમ્બર એ 250 જસ્ટ સીન કે એકવાર તમે આમ લગાવી દીધું ને ફૂટ્યા કરે વાવ વાવ. સો યા દેટ વોઝ એકચ્યુઅલી કાઇન્ડ ઓફ વેરી મેમરેબલ દિવાળી ફોર મી કે મેં મારા પૈસેથી આટલા બધા ફટાકડા ફોડ્યા હતા. ફટાકડા બોલે અત્યારે ફોડતા નથી પણ ક્યાંક શોખ છે અને ઈચ્છા છે કે આવી રીતના ફોડવાની મજા આવે. હવે એવું થઈ ગયું છે ને, હવે હું મારા ના ઘર છું બીકોઝ મારો વીકી છે, હવે હું મારા ના ઘર છું. પણ હું કોઈ ફોડતો હોય તો હું જો ઇવન લાઈક આઈ રિમેમ્બર લાસ્ટ યર દિવાળીના ટાઈમે હું કાગઝનું શૂટ કરતી હતી મારી હિન્દી મૂવી જે આવવાની છે. સો વી વેર વિથ પંકજ ત્રિપાઠી એન્ડ ઓલ, સતી સર, પંકજ ત્રિપાઠી, તો લાસ્ટ દિવાળી એમની સાથે હતી ને વી વેર શૂટિંગ ઇન લખનૌ, તો એક દિવસ માટે અહીંયા આવું ઇટ વોઝ ઇમ્પોસિબલ. તો હવે ત્યાં આગળ અમે જેમના ફાર્મ હાઉસ પર હતી એમણે આતિશબાજી કરી હતી, સો આતિશબાજી તો કરી હતી પણ દે એકચ્યુઅલી દે ડીડ ગન ફાયર ઓલ્સો, સો આઈ ડીડ ઓલ્સો ગન ફાયર, સો દેટ વોઝ અ કાઇન્ડ ઓફ રિયલી ડિફરન્ટ દિવાળી ફોર મી. લાગે છે દબંગલ કોઈ એંગલ તો એ તો 250 ધડાકા એક જ ધડાકામાં થઈ ગયા છે. તો આઈ મીન હા, તો ઇટ્સ લાઈક કેમકે અમે આખા આઈપીએસ અને એ લોકોના ગ્રુપમાં હતા, ત્યાંના કલેક્ટર છે, ત્યાંના જે બધા મિલિટરી જનરલ હતા એ બધા હતા, એટલે એ ગ્રુપ સાથે અમે હતા. સો એમની પાસે ઇટ્સ લીગલ, તો મતલબ એવો ચાન્સ ક્યાં મળે સ્પેશિયલી ઓફ બિગ ફાર્મ અને તમને ખબર છે ક્યાં કોઈને નહીં જાગે. સો ધેર વોઝ અ ફન, યાદ તો યાદ, એ પણ યાદગાર દિવાળી. સાચું, કોઈને ઇમેજિન કરીને ગોળી મારી હતી કે એમને મારી હતી? ના મારે આવા ટાઈમમાં ભણા શીખવાડવાની અલગ મજા આવે, મારા સામે હોવું જોઈએ. ઓ માય ગોડ, એટલે બ્રેકિંગ ન્યૂઝ માટેની તૈયારી અત્યારથી મોનલે આપી દીધી છે. સામે કીધું, મેં ગનની સામે નથી કીધું, સી ક્લિયરિટી, જર્નલિઝમમાં ક્લિયરિટી નથી આપતા, ક્લિયરિટી મેં સામે હોવું જોઈએ, એટલે મતલબ અહીંયા સામે હોવું અહીંયા ફોડું. અમે લોકો જર્નલિઝમમાં ઓપ્શન્સ અમારી જાતે જ ક્રિએટ કરી દઈએ છે. અરે અમારા માટે તકલીફદાયક હોય ને, પણ તમે જો આટલી તૈયારી રાખો કે સામે હોય તો પછી અમારે બી તૈયાર રહેવું પડે ને. અચ્છા મનોહર, બાય ધ વે અત્યારે કોઈ ખાસ એવા પ્રોજેક્ટ જેના પર તમારું અત્યારે કામ ચાલુ હોય? અત્યારે મારું મૂવી ચાલી રહ્યું છે વિકીનો વરઘોડો, જે રાહુલ ભોલે અને વિનીત કનોજિયાની થર્ડ ફિલ્મ છે અને મારી એમની સાથે સેકન્ડ ફિલ્મ છે, જેમાં હું મલ્હારની ઓપોઝિટ પ્લે કરી રહ્યો છું. સો મલ્હાર સાથે મારો બીજો પ્રોજેક્ટ હશે આફ્ટર થઈ જશે, તો ગુજરાતીમાં એ હિન્દીમાં મારી કાગજ રિલીઝ પર છે, વિચ ઇઝ પ્રોડ્યુસ બાય સલમાન ખાન ફિલ્મ્સ એન્ડ ડિરેક્ટેડ બાય સતીશ કૌશિક, વિચ હું પંકજ ત્રિપાઠીની ઓપોઝિટ પ્લે કરી રહ્યો છું. તો તમે આ બધી મૂવીઝ જ્યારે
એન્જોય કરી રહ્યા હો શૂટમાં અને આઉટ ઓફ ગુજરાત જ્યારે હો તો તમે જે એક લખનૌનું તો એક એક્ઝામ્પલ આપ્યું મને, પણ ઓવરઓલ તમે જો બીજે ક્યાંય હો દિવાળીના સમયમાં તો તમે કમ્પેરિઝન કર્યું છે ગુજરાતી દિવાળી અથવા બહારની દિવાળી, શું ફરક હોય છે? કારણ કે અહીંયા તમે જે પ્રકારે કીધું કે લાભપાંચમ સુધીનો એક આખો માહોલ હોય છે એમ, વાઘ બારસથી જ શરૂ થઈ જાય, પછી જે રિલેટિવના ઘરે જવું, પગે લાગવું, એ આઈ ગેસ આઉટ ઓફ ગુજરાત એ બધું થોડું તમને ઓછું જોવા મળતું હશે અથવા નહીં જોવા મળતું હોય હેને? વધારે બરાબર રહેશે, કેમ કે હું વન્સ હું ઘરની બહાર હોઉં ને તો હું બહુ બહાર ના નીકળું, ઇટ્સ લાઈક મારું કામ છે, ગયા અટેન્ડ કર્યું પાછા આવ્યા, સો આઈ એમ નોટ આઉટર પર્સન, બહુ એક્સપ્લોર કરવામાં ના માનું, સ્પેશિયલી જ્યારે હું કામ કરવા ગઈ હોઉં, ફરવા ગઈ હો તો ફરું, ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, તો ના ફીલ ના આવે તમને, કેમ કે એમના ખુદના ફેસ્ટિવલ્સ છે અને એ લોકો એમને પ્રાધાન્ય ઓફકોર્સ વધારે આપે છે, તો દિવાળી પછી નેક્સ્ટ ડે ગુજરાતી ન્યૂ ઇયર છે, નોટ અ યુનિવર્સ ન્યૂ ઇયર, તો અગર તમે હેપી ન્યૂ ઇયર બધાને કહો તો એમને ડાયજેસ્ટ ના થાય, એમને અરે ભાઈ એક મહિનો લેટ છે, તમે બહુ વહેલા બોલો છો, બે મહિના પછી આવશે, સો તો એ એ વસ્તુ ત્યાં ફીલ ના આવે, તમને દિવાળીની ફીલ આવે ત્યાં, દિવાળી તો ઈદ દિવસનો ઓફ હોય.
આપણે લોકો બધી જગ્યાએ ફીલ લઈએ છીએ, આપણે 31st ડિસેમ્બર પછી બી એન્જોય કરીએ છીએ, અને આ ગુજરાતીઓની આ સાચી કમાલ છે. અને તમે ઓબ્ઝર્વ બી કર્યો છે એમ, તમે ક્યારે 1st જાન્યુઆરી એવું નહીં થયું કે આ શું કે છે એમ, પણ હે ને. પણ આપણે કેવું છે કે કાલે છે ને અમે એક અરવિંદભાઈને અમે મળ્યા હતા, તો મેં અમારે આ વાત કહી દીધું કે ગુજરાતીને ગરબા, ઇટ્સ અ ન્યૂ યર, દિવાળી, ઉત્તરાયણ, હોળી, જ્યાં પણ કોઈ તેલ સ્ટાર્ટ વિથ ગરબા. સો ઇટ્સ ઇવન મેં ન્યૂ યરના દિવસે લોકોને ગરબા કરતા જોયા છે ક્લબમાં, યુ નો. તો બહુ અજીબ લાગે કે નો કે ડાન્સ ડીજે પત્યું છે, ચાલો ચાલો હવે એકવાર ગરબા લગાવી દો. એવું બી સ્ટાર્ટ થયું છે ને કે ગરબાની તમે વાત કરી, કોઈ બી એવા ફ્યુઝન સોંગ હોય અથવા બોલિવૂડના સોંગ હોય એના પર પણ ગરબા ક્રિએટ કરીને લોકો શરૂ થઈ જતા હોય છે ને, એટલે ખાલી મ્યુઝિક વાગે એની રાહ જોવાની. આઈ રિમેમ્બર હું યુએસ ગઈ હતી, અમે એટલાન્ટિક સિટી ગયા હતા અને ત્યાં આગળ મ્યુઝિક વાગતો હતો, આઈ સ્ટાર્ટેડ ડાન્સિંગ. સો એ વિડીયો મેં અપલોડ કર્યો તો સ્ટોરીમાન પીપલ સે, અચ્છા તમે ક્યાંય ડાન્સ ગરબા કરો છો? સો ધ સ્ટેપ ફોર ધ બીંગ ગુજરાતી, એ ગરબાના સ્ટેપ તમારે ઓટોમેટિક આવી જ જાય. ઇટ્સ અ બેઝિક ગુજરાતી નેચર છે. એટલે ગરબા ના આવડતા તો અમે એવો ડાઉટ થાય કે આ ગુજરાતી છોકરી નથી લાગતી, એવું થાય ને? હા સાચી વાત છે. તમે કોઈને ગરબા શીખવાડ્યા છે? અને આમ એવા ગુજરાતી પ્યોર લોકો કે જે લોકોને આવા મેં કીધું એવા હોય કે ગુજરાતી છે, છોકરી છે, પણ ગરબા નથી આવડતા એમ, કે આવા મળે ને તો લોકો આમ એકદમ આમ, ના નામ નહીં પૂછું, પણ આમ લોકો આમ એકદમ આશ્ચર્યથી જોવે એમ કે શું વાત છે, ના હોય હવે આમ જરા એક્ઝામમાં ફેલ થાય ને એવી ફિલિંગ આવે. લાઈક મેં તો છે ને બીકોઝ ઓફ હમણાં એકાદ અમે શૂટ કરતા હતા જ્યાં આગળ ઘણા બધા સેલિબ્રિટી આર્ટિસ્ટ પણ હતા અને જે ક્લેમ કરતા હતા કે એમને ગરબા આવડે છે, જ્યારે એમણે ગરબા કરવાનું ચાલુ કર્યું ને, લાઈક ઓ કમ ઓન, હમણાં થોડી વાર કહેતા અરે તું ગરબા અમારી જોડે કરીને જો એન ઓલ, એન્ડ ધેન આઈ વોઝ લાઈક હજુ ઘણું શીખવાનું બાકી છે, વાર લાગશે. પણ ઘણું બધું ગરબામાં હોય છે. એટલે તમને એવું થયું હશે કે મને જયારે નતા આવડતા ને ત્યારે આના કરતા હું સારા કરતી હતી એવું ફીલ. એકચ્યુઅલી યુ કેન આસ્ક માય મોમ દેટ, યુ નો, ગરબા વાળી સ્ટોરી. કેમ કે મારી મમ્મી આવી હતી, હું 3 વર્ષની હતી અને મારા મમ્મીને પણ ગરબાનો બહુ શોખ છે. તો મારા મમ્મી છે ને મને વચ્ચે, અમારે શેરી ગરબા થતા ત્યારે, તો મમ્મી મને વચ્ચે મૂકી દે તો હું રાત્રે ગરબા રમતી હોઉં. ઇવન હું જયારે 1-1.5 વર્ષની હતી, મારા મમ્મી મને કોઈના ગોદીમાં આપી દેતા, તો હું ત્યાં રહેતી ના યુઝ ટુ સી ગરબા. તો લાઈક ગરબા તો મને બચપનથી બહુ ગમે છે. આઈ રિમેમ્બર મારી એક્ઝામ આવતી ને સ્કૂલમાં, ત્યારે હું ખૂબ રડતી કે શિટ, કેમ કે નવરાત્રી પછી સીધી ટર્મ્સ એક્ઝામ ચાલુ થવાની હોય તો પપ્પા જલ્દી જવા ના દે, લેટ સુધી ગરબા રમવા, પછી હું મમ્મીને પટાવું કે મમ્મી પ્લીઝ હું 1.5 કલાકમાં આવતી રહીશ એના, ત્યારે ઘડિયાળ પહેરીને તો ગયા ને, ઓટ ઇઝ ઓલવેઝ લેટ, બટ સ્ટીલ યુ હેવ ટુ એકચ્યુઅલી પણ આ બધાની વચ્ચે દિવાળીની જ્યાં સુધી વાત છે, તો દિવાળીમાં આપણે હંમેશા કહેતા હોય છે કે બધા તહેવારોમાં, આમ તો ભારતમાં શ્રાવણ મહિનાથી બધા તહેવારોની શરૂઆતથી જતી હોય, સાંસ્કૃતિક તહેવારો ને બધા, યુ નો, સ્પિરિચ્યુઅલ તહેવારો આપણે જોતા હોઈએ, પણ દિવાળીની લોકો એવી રીતે રાહ જોતા હોય ને કે ભાઈ અલ્ટિમેટ ટાર્ગેટ જ દિવાળી હોય કે ભાઈ આ વસ્તુ તો દિવાળી દિવસે ખરીદી કરવાની, આ વસ્તુ તો દિવાળી દિવસે તમારે મૂવી હોય તો તમને એવું થાય કે આ દિવસે રિલીઝ થાય તો આવું, એવું તમને કોઈ થાય છે કે આટલી આટલી વસ્તુ દિવાળીના દિવસે લોકો નવા સંકલ્પ પણ કરતા હોય છે? તમે એવું કઈ કરો છો? ખરા સંકલ્પ નહીં માનતી, કેમ કે સંકલ્પ એવા ના કરવા જે તૂટી જાય, અને જે લોકો સંકલ્પ કરે છે ને કોઈ દિવસ પૂરા નથી થતા, ધેટ્સ અ રેકોર્ડ અત્યાર સુધીનો, તો એવા સંકલ્પ કરવા જ નહીં જે પૂરા ના થાય. શોર્ટ ટર્મ પ્લાન હોવા જોઈએ કે અચ્છા 2 દિવસમાં અથવા મહિનો અથવા 15 દિવસ સુધીનું ઠીક છે, પછી આગળ વધી ગયું તો ગુડ લક, બાકી એવા કોઈના સંકલ્પ પૂરા નહીં થાય. એવરી યર લોકો કહેતા હોય છે આ વર્ષે તો આપણે ફિટ રહીશું, એવો સંકલ્પ કરીએ જસ્ટ ટુ, યુ નો, ઇમ્પ્રેસ એવરીબડી, બટ ડુ યુ રિયલી થિંક કેવું થાય છે? કેટલા લોકો ફોલો કરે છે? ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. એવું ખાલી પૂછી લે ને પોતાને કે ગયા વર્ષે સંકલ્પ નું શું થયું, તો એ સંકલ્પ જ ના લે, સંકલ્પ લીધો તો એ યાદ કરાવો, તો એ બી યાદ નહીં હોય કે અચ્છા ગયા વર્ષે શું કીધું તું. એક્ઝેક્ટલી, તો તમે રેકોર્ડિંગ કાઢું તો ખબર પડે. સો હું એમાં બિલીવ જ નથી કરતી, આપવાનો જે સંકલ્પ જે થાય જ નહીં આપણાથી. તો આવા લોકોને જોઈને તમને કે એમ વિચાર આવે, એમ ફિલિંગ આવે કે અરે ભાઈ રહેવા દે ને યાર, તું યાર છોડ લે. લોકો એવા હોય છે, 2% અપવાદ મારા જેવા હોય છે, તો આઈ ડોન્ટ એકચ્યુઅલી સે એનીથિંગ અબાઉટ ધેમ, કેમ કે કેટેગરી બહુ મોટી છે. સો તમે બહુ બધા લોકોને તમારી અગેન્સ્ટ ઊભા કરી દો, તો ના, 98% લોકોને પૂરો રિસ્પેક્ટ કે તમે જે કરો છો તમારા તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી બરાબર છે, તો પણ આઈ ડોન્ટ બિલીવ ઇન દેટ. પણ બ્લન્ટલી ઓનેસ્ટલી બતાવી દીધી તમે કે ભાઈ થવાનું નથી તો શેનો સંકલ્પ પડી. એટલો એક્ઝામ્પલ કે મારા મિકીને હું એમ કહું કે ડોરવેલ વાગે ને તો ભાવ નહીં કરવાનું, તો એ ખોટો સંકલ્પ છે, કેમ કે એને મેં ટ્રેન કર્યો છે કે જ્યારે પણ ડોરવેલ વાગે ને તો ભાવ કરવાનું, તો એ થવાનું જ છે. ડોરવેલ ની વાત જેવી કહેશો ને એવું કાને પડશે ને ભાવ થઈ જ જશે એમ પછી. એટલે એને એવું ના કેવું પડે કે ડોરવેલ એટલે એનો ભાવ આવશે, ઇટ્સ નેચરલ કે સંકલ્પ એટલે તૂટવાનો છે, તો વાય ટુ ગીવ ધેટ સંકલ્પ, આપવાનું જ નહીં એવો. ટેલ મી વાય ગર્લ્સ love doggies a lot all the time. This is
So they are loyal, and I think the kind of love they give without explanation. तमे चार वाले ने को हट त्यां वैसी जाओ, तमे खींचाओ, and then again तमे प्यार से बोलाओ, like they'll come running to you. So एक बार बोली जो आ रही थी, एक बार खाली बोली जो होता मैं खरा घर पर आ वस्तु में हमेशा ऑब्जर्व करूँ छे कि इतना अट्रैक्शन क्या अटैचमेंट मने इतना बड़ा नहीं समझा तो काम तो घना बता लोगों ने पारता हो शे सरस इधर लगता हो शे लेडीज बोलो तो वेरी गुड थिंग कि आपने इतनो प्रेम जितनो मानस से आपे सापिए पर छोकरे नो खास एवं मैं ऑब्जर्व करूँ छे तमे भी मानो छो ना क्या वो अटैचमेंट हमेशा हो जाए ऑलमोस्ट लाइक दीक्षा ने पण छे डॉग एंड लाइक आई थिंक मल्हार ने पण छे एंड लाइक एवरीबॉडी हैज डॉग एंड लाइक एवरीबॉडी लव्स लाइक आई लाइक मल्हारनो डॉग मने वधारे गमे छे बिकॉज इट्स अ नेम बहुत यूनिक छे गभरू लाइक रियली यूनिक नेम बट मारा मारा डॉग नो नाम मिकी एटला माटे राख्यो के ही इज काइंड ऑफ मिकी माउस ही इज अ डॉग बट ही इज नॉट अ डॉग सॉरी आई डोंट एग्री जर हूं आवे ना त्यारे मने आम शेर बैठो ने एवू फीलिंग आवी तो अंदर नी बात छे अलग एम तो मने पहली बार जोई ने बद्दा एम ज के शी हैज सो मच एटीट्यूड एंड आइडियाज એવું નથી ધેટ્સ મી એન્ડ મીકી સિમિલરિટી માલિક જેવા ડોગ હોય એવું કહેવાય ને કે જેવા માલિક હોય ને એવા ડોગ હોય એટલે જ તો આ ઇન્ટરવ્યુ કર્યો લોકોને ખબર પડે કે ભાઈ મોનલ ગજ્જર છે શું એમ લોકો આટલા ઉત્સુક રહે છે તમારી બીજી બી આવે છે વેબ સિરીઝ આઈ ગેસ ચાર સુધી ઇટ વોઝ સમથિંગ લાઈક ધેટ ના અત્યારે રિલીઝ પર છે જેનું નામ છે આવી થાય અને સીઝન 3 અને 4 બસ ચાર સુધી એ પણ આવી રહ્યું છે અચ્છા આ બધા નામની પાછળ શું રાજ હોય છે તમને લાગે છે કે 2-3 વર્ષમાં આખો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે એમ બસ ચાર સુધી સ્પેશિયલ અનાઉન્સમેન્ટ કરી રહ્યું છે કે હું જીનલ વિનાલી અને માનસી રાચે લઈને આવી રહ્યા છે કે ત્રણ ક્લાસ છાસ ના બટ 3 ડિફરન્ટ ગર્લ્સ વિથ 3 ડિફરન્ટ ઓપિનિયન એન્ડ ત્રણે પાસે પોતાના પ્લસ છે અને પોતાના માઇનસ છે બટ હાઉ દે હેલ્પ ઈચ અધર એન્ડ કમ આઉટ ફ્રોમ ધ લાઈફ સો ધેટ્સ ધ સ્ટોરી અચ્છા તમારા કીધું તો મને એક કહો તમે નવરાત્રી ની વચ્ચે બહુ વાત કરી તમારી બીમાંથી એક જ કોઈ ફેવરેટ સૌથી વધારે હોય તો નવરાત્રી કે દિવાળી નવરાત્રી રીઝન બહુ મસ્ત તૈયાર થવાનું હોય અચ્છા ઓકે મસ્ત તો ચણિયા છોડી જવાનું હોય અચ્છા બીજું હવે લાઈક ટુ ગેટ રેડી હા ઓલ ધ ટાઈમ ઇવન હું તો દર વખતે કહું બી છું કે ગર્લ્સ તો કેવું છે કે બ્યુટી પાર્લરમાં જાય તૈયાર થવા માટે પણ સાલું ત્યાં જવા માટે બી તૈયાર થઈને જાય એમ એટલે તૈયાર થવાનો તો શોખ જ એ લોકોનો બાય ડિફોલ્ટ નેચરમાં છે એમ કેટેગરી છે એક કે મેં તો મતલબ હું તો સ્પેશિયલી દિવાળી છે ને એના માટે અધરવાઇઝ હું બહુ જ રફ રહેવામાં પસંદ કરું છું લાઈક યુ નો હુડીઝ એન્ડ ટ્રેક પેન્ટ ઇઝ માય ફેવરેટ બટ હવે કેવું કે બિંગ એક્ટર યુ કમ્સ ઇન અ રિસ્પોન્સિબિલિટી પીપલ ઓલવેઝ વોન્ટ ટુ ક્લિક અ પિક્ચર્સ એન્ડ ઓલ તમારે બહુ ધ્યાન રાખવું પડે અધરવાઇઝ મેં એવા લોકોને જોયા છે દે આર નોટ અ એક્ટર બટ લાઈક હેડ ટુ ટો દે ઓલવેઝ ગો અપ ટુ ડેટ હેર મેકઅપ એવરીથિંગ વેલ ડન વેલ ડ્રેસ એન્ડ આઝ લાઈક પૂરો ટાઈમ કેવી રીતે રોજ કાઢી શકો મતલબ સવાર ઉઠીને કરવાનું પાછું નીકાળવાનું પાછું આફ્ટર જે બધી રિચ્યુઅલ હોય કે નીકાળ્યા પછી મેકઅપ પછી આ ક્રીમ લગાવવાનું ઓલું ઇટ્સ ટુ મચ ઇટ્સ લાઈક બેઝિક ઇઝ ઓલવેઝ બેટર બેઝિક ઇઝ બેસ્ટ મને એવું લાગે નવરાત્રી દિવાળીની વાત થઈ ગઈ હવે મને કહો ચા અને છાસ તમારી બંને મૂવી એને રિલેટેડ છે એક આવી રહી છે એક થોડાક ટાઈમ પછી આવવાની છે આ બે માંથી સૌથી વધારે શું પ્રિફર કરો ને કેમ છાસ પ્રિફર કરો અરે વાહ રીઝન છાસ ઇઝ લાઈક હેલ્ધી આઈ મીન લાઈક યુ નો ધેર્સ એમાં બધા ટેસ્ટ તમે નાખી શકો તમે એમાં મીઠું પણ નાખી શકો એમાં તમે ખાંડ પણ નાખી શકો તો બે એડજસ્ટ થઈ શકે સો તમે ખાંડ બી નાખો છો લસ્સી લસ્સી નો ફ્લેવર જો સો ધેર્સ ધીસ ઇઝ એ યુનિકનેસ છે છાસ ની યુ નો કન્વર્ટ કરવું સ્વીટ હા ઇફ યુ પ્રિફર સ્વીટ યુ કેન મેક અ સ્વીટ તમે ચા ની અંદર મીઠું નાખીને જો જાય કોફી ની અંદર મીઠું નાખીને જો જાય સી ધેટ્સ ધ યુનિકનેસ યુ હેવ ટુ ફાઇન્ડ કે એવો પ્લસ શું છે સો આઈ ફાઇન્ડ ધ પ્લસ તો મોનલ ગજ્જર એક એવી કે એકદમ લાઈવ રહેનારી અને કહેવાય કે કોઈ પણ માહોલ ને કોઈ પણ માહોલ માં બદલી નાખનારી એક હિરોઈન છે એમ એટલે તમે જે મૂવી ની અંદર જોતા હો છો ને ધમાલ મસ્તી એની માત્ર મૂવી ની અંદર નહીં રિયલ લાઈફ માં પણ આવું જ કંઈક ચાલતું તો તમે ઘરે બી આ રીતે જ વાત કરો છો ક્યારેક એક્ટિંગ કરતા હો કેવું કઈ થાય કારણ કે જે લોકો આ ફિલ્ડમાં હોય ને એ લોકોની એક બોલવાની ચાલવાની એક સ્ટાઇલ આખી અલગ બની ગયું તો ઘરે ક્યારેક એવું થાય કે યાર યાર આ શૂટિંગ નથી યાર આવું ના કે યાર મારા ઘરમાં એવું જરાય નથી મારા ઘરમાં કોઈ અમને એવી ટ્રીટમેન્ટ નથી મળતી જે આગળ એવું લાગે કે હું હિરોઈન છું લાઈક ઇટ જસ્ટ ફીલ લાઈક યુ નો ક્યારેક મારા મમ્મી સામે મમ્મી સમ ટાઈમ લેટ મી ફીલ લાઈક આઈ એમ એક્ટ્રેસ યુ નો સો ઇટ્સ સેમ લાઈક ઘરે આઈ થિંક એવું જ હોવું જોઈએ યુ નો
તો તમે ડિફાઈન કરી શકો. અદરવાઇઝ શું થાય કે સ્ટારડમ તમારા મગજ પર ચડી જાય, યુ ઓલવેઝ ફીલ લાઈક યુ નો આઈ એમ ઓન ધ સ્કાય. એવું ના હોવું જોઈએ. વેન ધ કેમ મારા માટે એવું છે કે જ્યારે કેમેરા, આઈ થિંક જ્યારે કેમેરા ઓન થાય છે એન્ડ ધ કેરેક્ટર માય ડિરેક્ટર એન્ડ ધ સ્ક્રિપ્ટ ડિમાન્ડ્સ, એ મારામાંથી આવે, દેટ ઇઝ ધ એક્ટર. બટ જ્યારે કટ કે આઈ હેવ ટુ બી ધ સેમ પર્સન જે હું છું. ઝી 24 કલાકની ઓડિયન્સ દિવાળીને લઈને શું શુભકામના આપવા માંગુ છું? ડેફિનેટલી ઝી 24ના વ્યુઅર્સને હું શુભકામના આપીશ કે વિશિંગ યુ વેરી હેપી દિવાળી અને હેપી ન્યૂ યર. આ વર્ષ તમારા માટે બહુ જ શુભદાયક રહે અને તમે તમારી બધી વિશેષ પૂરી કરો અને સારા સારા કામ કરો અને બધાને હેપી રાખવાનો ટ્રાય કરો તેવી શુભકામના. પૂરણ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ ધમાલ મસ્તી કરી અને આ જ રીતે દિવાળી સેલિબ્રેટ કરતા રહો. પરિવાર સાથે પણ તમે બને એટલો સરસ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો છો, શૂટ કરો છો, આટલું બધું મેનેજ કરો છો. બસ આ જ રીતે ગુજરાતની ઓડિયન્સને ખુશ કરતા રહો અને દિવાળી સેલિબ્રેટ કરો એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. તો દર્શક મિત્રો, આથી મોનલ ગજ્જર કે જેની પોતાની એક અલગ રીત છે જીવવાની, દિવાળીને સેલિબ્રેટ કરવાની, લોકોને એન્ટરટેઇન કરવાની, આવતીકાલે અને આ જ રીતે રોજે રોજ ફરી એકવાર નવા કલાકારો સાથે અમે મળતા રહીશું. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના. આશા રાખીએ મોનલ પાસેથી પણ આપે કંઈક એવું શીખ્યું હશે જે તમને આ દિવાળીમાં ક્યાંક કામ લાગી જશે. થેન્ક યુ સો મચ.